લોકસભાની ચૂંટણીમાં એક એક મત કરશે રાજકીય પક્ષોનો હિસાબ. ત્યાં ફરી રાજનેતાના વાયદાનો જામશે તાઇફો. સમસ્યાઓથી ઘેરાયેલી પ્રજા લેશે નેતાઓની કામગીરીનો હિસાબ. આક્ષેપ પ્રતિ આક્ષેપોની રમતમાં કોણ પડશે ઉગાડા અને કોણ મારશે મેદાન આ ચૂંટણી જંગમાં? લોકસભા ચૂંટણીની તમામ ખબરો માટે જોતા રહો S9 ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના ચૂંટણી વિશેષ કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ તો લોકસભાની ચૂંટણીના પગલે રાજકીય ગરમાટો વ્યાપી જવા પામ્યો છે. ત્યાં સુરત ઉપરાંત વલસાડ અને સંઘ પ્રદેશની બેઠકો પર તમામ પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા કમર કસી રહ્યા છે. જોકે વલસાડમાં ભાજપ ઉમેદવાર સામે સ્થાનિક અને પીડ આગેવાનોએ વિરોધ ઉઠાવતા મામલો ગરમાયો છે. ત્યાં જ સંઘ પ્રદેશ દાદરનગર હવેલીની બેઠક પર પણ ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપના અને વર્તમાન સાંસદ નટુભાઈ પટેલ સામે પીડ અને માજી સાંસદ મોહન ડેલકર ઉમેદવારી કરી રહ્યા છે. 2009ની ચૂંટણીમાં મોહન ડેલકરના હાથમાં ખૂબ જ પાતળી સરસાઈ સાથે ભાજપના નટુભાઈ પટેલે બેઠક આંચકી લીધી હતી. 602 મતોથી મેળવેલી જીતને 2014માં નટુભાઈ પટેલ વધુ મતોથી જીતમાં પરિવર્તિત કરવા તૈયારીઓ કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ પાછલી ચૂંટણીમાં મતોના સમીકરણના કારણે હાર ઝીલનાર મોહન ડેલકર આ વખતની ચૂંટણીમાં કોઈ કસર છોડવા તૈયાર નથી. સંઘ પ્રદેશ દાદરનગર હવેલીમાં શરૂ થયેલા રાજકીય જંગમાં અન્ય રાજકીય પક્ષો પણ બંને દિગ્ગજ પક્ષોને મથાવી શકે તેમ છે. ત્યારે અમારી ટીમે ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલની મુલાકાત કરી હતી, જેમાં તેઓ પાછલા 5 વર્ષના શાસનમાં સંઘ પ્રદેશના વિકાસમાં કરેલા કામોનો ચિતાર આપ્યો હતો અને જે સાથે સંઘ પ્રદેશને કોંગ્રેસ શાસનમાં સહન કરવા પડેલા અન્યાય અંગે પણ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. મેં પહેલી વખત તો મને પાર્ટીનો મેં આભાર માનું છું કે મને ફરીથી રિપીટ ટિકિટ આપી મને. અને અમારી જે રણનીતિ એવી છે, અમારા પાર્ટીનો પ્રોગ્રામ છે ગામ વાઇઝ બૂથ વાઇઝ મિટિંગો કરવાની અને લોકોનો જનસંપર્ક ડોર ટુ ડોર કે લોકોના ઘર ઘર સુધી જઈને મળવાનું. અને આ પ્રદેશમાં હું 5 વર્ષ સુધી મારા જે કાર્યકાળમાં અમે તમામ આદિવાસી સમાજના વધારેમાં વધારે વિકાસના કામો કર્યા છે. સેલવાસ ટાઉન અમારી 1 નગરપાલિકા છે અને 11 પંચાયત છે અને બધી જ જગ્યાએ આખા દાદરાનગર હવેલીમાં નરેન્દ્રભાઈની જે લોકચાહના એનો પણ અમને વધારેમાં વધારે ફાયદો દાદરાનગર હવેલીમાં મળશે. વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લેવામાં સફળ થયેલા નટુભાઈ પટેલ ખૂબ જ પાતળી સરસાઈથી જીત મેળવી શક્યા હતા. જે સમયે કોંગ્રેસના મોહન ડેલકરના શાસનને તોડવા માટે તેમના માટે 602 મતો અતિ કિંમતી સાબિત થયા હતા. જોકે ત્યાર પછી 5 વર્ષ દરમિયાન દાદરનગર હવેલીની સ્થાનિક ચૂંટણીમાં કરેલા વિકાસલક્ષી કામોને કારણે મતદારોમાં વિશ્વાસ વધુ હાંસલ કરવામાં તેમને સફળતા મળી હોવાનું નટુભાઈ પટેલે જણાવ્યું હતું. વિવિધ યોજનાઓ સાચા અર્થમાં લોકો સુધી પહોંચાડવામાં આવી, જેથી આજે લોકો તેમને ભરપૂર પ્રતિસાદ આપી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગયે વખતે અમારી તૈયારી ખાલી મારે જ્યારે મેં લોકસભાની તૈયારી ખાલી મારી 1 મહિના પહેલાં જ કરવામાં આવી હતી. આ વખતે મેં 5 વર્ષ સુધી આ પ્રદેશમાં ઘણા બધા વિકાસના કામો કર્યા છે અને હમણાં 2 મહિના પહેલાં અમારે જિલ્લા પંચાયતના ઇલેક્શન થયા. બાય ઇલેક્શન 5 જગ્યા પર જે ઇલેક્શન કરવામાં આવ્યા એમાં 5 પંચાયતના વોટિંગ જો ટોટલ મારવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી 5000 મતોથી આગળ છે ખાલી 5 પંચાયતમાં. અને 6 પંચાયત અને 1 નગરપાલિકા હજુ બાકી છે કે જેના લાગે કે જે લોકોમાં જે વિકાસના કામો જે થયા છે, જે કામો અમને આ દાદરાનગર હવેલીમાં અમે 108ની સુવિધા ચાલુ કરાવી, સંજીવની વીમા યોજના ચાલુ કરાવી, અહીંયા એક આ પ્રદેશની અંદર જે તમે જે પહેલાંના XMPનું નામ દીધું એ પોતાના નામ પર એમણે કોલેજ બનાવી, ગરીબ જનતા માટે ગરીબ લોકો માટે એમણે કામ નથી કર્યું. અને જે સરકારી કોલેજ અહીંયા નથી દાદરાનગર હવેલીમાં, અહીંયા બહુ ગરીબ સમાજના લોકો રહે, 80% આદિવાસી સમાજ છે. તો મેં પોતે સરકારી કોલેજ ભારત સરકાર અને ગવર્મેન્ટ ગુજરાત સરકાર જોડે એફિલેશન કરીને અમે અહીંયા આર્ટ્સ સાયન્સ અને કોમર્સની કોલેજ દાદરાનગર હવેલીમાં ચાલુ કરાવી છે. એ જ પ્રમાણે ઘણા બધા વિકાસના કામો અમે કરી રહ્યા છીએ, જેમ પેન્શનની યોજના, વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શન, અપંગ પેન્શન, કે જે ગરીબ સમાજ હોય જેમની 1 લાખ રૂપિયાથી ઓછી ઇન્કમ હોય
એમને દર મહિને 1000 રૂપિયા પેન્શન આપવામાં આવે. એ સ્કીમ પણ અહીંયા લાગુ કરવામાં આવી. હું જ્યારે આ પ્રદેશનો એમપી બન્યો ત્યારે આ પ્રદેશમાં ખાલી પેન્શન ખાલી 800 માણસને જ મળતા હતા પૂરા દાદરા નગર હવેલીમાં. આજે પૂરા દાદરા નગર હવેલીમાં 11000થી વધારે લોકોને પેન્શન મળે છે કે જે ગરીબ જનતાને ડાયરેક્ટ જે એમના લાભાર્થી એમને મળે કે જે એના જે સ્થાનિક વિદ્યાર્થી જે આદિવાસી હોય ગરીબ હોય અધર્સ વિદ્યાર્થી હોય કે જે કોઈપણ સમાજના વિદ્યાર્થી જો ભણે 10મામાં પાસ થાય 11મામાં જાય એટલે એમને એક લેપટોપ આપવામાં આવે એ પણ સ્કીમ મેં પાસ કરાવી અને એ લાગુ કરાવ્યો. મારા એમપીલાડ સ્કીમમાંથી મેં ઘણા બધા રોડ રસ્તા લાઇટ પાણી કામો કરાવ્યા છે. અને જે સેલવાસમાં યુવાઓ માટે અમારા જે અહીંયા ટુર્નામેન્ટ ખેલાડી ઘણા બધા છે ક્રિકેટ પ્રેમી એ લોકો માટે પણ નાઇટ ટુર્નામેન્ટ રમવા માટે હાઈમસ લાઇટનું એક સારું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું. અને તે જ પ્રમાણે જે અપંગ હોય જે અપંગ માણસ ફરી નહીં શકતા હોય જે ગરીબ હોય તેને અમે મારા એમ્પિલાડી સ્કીમમાંથી સ્કૂટર અમે 45 જેટલા સ્કૂટર પણ ગરીબ જનતાને આપ્યા છે. એવા અમે ઘણા બધા વિકાસના કામો કર્યા છે કે જે વિકાસના કામો એટલા બધા થયા છે કે જે દાદરા નગર હવેલી આઝાદ થયા પછી ફર્સ્ટ ટાઈમ વિકાસના કામો થયા. એટલે લોકોમાં પણ એક મેસેજ છે કે જે વિકાસના કામો જે થયા છે અમે ફરીથી ભારતીય જનતા પાર્ટી અને નટુભાઈને આપશો મત એવું લોકો બોલે છે. દાદરા નગર હવેલીમાં પણ નરેન્દ્ર મોદીની લહેરનો જાદુ હોવાનું નટુભાઈએ જણાવતા લોકો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર જોવા ઈચ્છતા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે આ વિસ્તારમાં સાચા અર્થમાં લોકોનો પ્રાથમિક સુવિધાથી લઈ જીવનધોરણ ઊંચું લાવવા વિકાસ હાંસલ થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વિસ્તારની મોટી સમસ્યા પાણી વીજળી તેમજ માર્ગોની હતી જે 5 વર્ષના શાસનમાં દૂર કરવામાં આવી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો જે હેઠળ આજે ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની યોજના પૂર્ણતાને આરે છે. અમારા ત્યાં વિકાસનો માપદંડ અમે ગામે ગામ પાણી પીવાની સુવિધા દૂધની માંદોનીમાં વોટર સ્કીમ ફિલ્ટર વોટર સ્કીમ ગામે ગામ પહોંચાડવાની સ્કીમ ચાલુ છે અને ગામે ગામ રોડ રસ્તા લાઇટ પાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અમે ગુજરાતમાં અમે નરેન્દ્રભાઈ જોડે ઘણી વખત અમારે મિટિંગ પણ થઈ અને નરેન્દ્રભાઈના કહેવાથી એમના આદેશથી જ દાદરા નગર હવેલીમાં વિકાસના કામો કરવામાં આવ્યા છે. અને 108ની પણ સુવિધા જે ચાલુ થઈ એ પણ ગુજરાતની સાથે એફિલેશન એમની એમના માર્ગદર્શન હેઠળ જ એ પણ અહીંયા ચાલુ કરવામાં આવ્યું. કોલેજ પણ એમના માર્ગદર્શન હિસાબે જ કરવામાં આવ્યું છે. અહીંયા જેટલા પણ વિકાસના કામો થયા એમાં નરેન્દ્રભાઈનું પણ બહુ મોટું યોગદાન છે કે જે ગુજરાત સરકાર જોડે દાદરા નગર હવેલીનું ઘણું બધું જોડાયેલું છે કે જે અમે હમણાં એક દાદરા નગર હવેલીમાં આખા દાદરા નગર હવેલીમાં ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની સ્કીમ વોટર સ્કીમ એક મોટી બનાવવામાં આવી છે 280 કરોડની કે એ સ્કીમ 40 વર્ષ સુધી દાદરા નગર હવેલીમાં પાણીની સુવિધા મળી શકે આ ટાઈપની સ્કીમ બનાવવામાં આવી છે. ભારત સરકારમાં એપ્રુવલ થઈ ગઈ અમારે અને ગુજરાત સરકાર જોડે અમારે એક એગ્રીમેન્ટ બાકી છે પણ હમણાં આચારસંહિતાના કારણે એગ્રીમેન્ટ નહીં થશે. અને એ એગ્રીમેન્ટ એટલા માટે કે જે મધુબન ડેમ છે એ મધુબન ડેમ ગુજરાતનો ગુજરાતમાં આવ્યો છે એટલે એમનું પાણી લઈને ગુજરાતનું પાણી મધુબન ડેમનું પાણી લઈ આખા નગર હવેલીમાં બધાને ઘર ઘર સુધી પહોંચાડવાની એક બહુ મોટી સ્કીમ છે કે જે અમને વિકાસના કામો કર્યા અમે વિકાસના નામથી જ લોકો પાસે મત માંગશું. અને જે વિકાસ થયો અને નરેન્દ્રભાઈની લહેર આખા દેશમાં છે તે જ પ્રમાણે પૂરા દાદરા નગર હવેલીમાં નરેન્દ્રભાઈની લહેર છે. હું એવું માનું છું ત્યાં સુધી આ વખતે અહીંયાની સીટ હું અહીંયાથી જંગી મતોથી જીતીશ એવી હું આશા રાખું છું. સંઘ પ્રદેશને કેન્દ્ર દ્વારા વિકાસ ફાળો આપવામાં આવે છે અને ત્યારે વિરોધ પક્ષ દ્વારા અવારનવાર નટુભાઈ પટેલ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેન્દ્રમાંથી વિકાસ ફાળો લાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. તેવા સવાલના જવાબમાં આ વાતનું તેમણે ખંડન કર્યું હતું અને તેમના કહેવા પ્રમાણે પહેલા 240 કરોડનો ફાળો આવતો હતો તે વધારીને આજે 618 કરોડ પોતે લાવી શક્યા હોવાની માહિતી આપી હતી. વિરોધ અને રજૂઆત કરીને સંઘ પ્રદેશ માટે સહાયો વધુને વધુ લાવવામાં તેઓ સફળ રહ્યા હતા. તમે રેકોર્ડ કઢાવીને જોઈ શકો છો જ્યારે આ પ્રદેશમાં 2009માં હું એમપી બન્યો ત્યારે અહીં 240 કરોડ રૂપિયા આવતા હતા. એક પહેલાં વર્ષે 200 કરોડ આવતા હતા, બીજા વર્ષે 240 કરોડ કરાવ્યા. હમણાં મને કહેતા ખુશી થાય, મેં જ્યારે અહીંયા ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર ચિદમ્બરમ હતા એમના આગળ હમણાં જે રાષ્ટ્રપતિ બન્યા સાહેબ પ્રણવદા એમની સાથે મિટિંગ કરીને દાદરા નગર હવેલીનું બજેટ 618 કરોડ રૂપિયા મેં કરાવ્યું છે. વધારેમાં વધારે બજેટ લાવ્યા અમે લડાઈ કરીને. અને
અમુક વિકાસના કામો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે એમણે રોકવાના કોશિશ પણ કરવામાં આવ્યા, છતાં પણ અમે એ મુદ્દા પાર્લામેન્ટમાં લઈ ગયા અને એમને મજબૂરીમાં અહીંયાથી અમને આપવા પડ્યો. કારણ કે દાદરા નગરહવેલીમાં ઉદ્યોગો બહુ છે, અમારું જે રેવન્યુ ભારત સરકારનું બહુ વધારે મળે, વર્ષે 8,000 કરોડ રૂપિયા આપવામાં આવે અને જે અમને વળતર સરકાર કંઈ આપતી નથી. એ બધા મુદ્દા અમે બધા ઉઠાવ્યા અને છેલ્લા બે થી ત્રણ વર્ષથી એનું બજેટ ઘણું બધું વધ્યું છે કે જે ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ બજેટ વધ્યું. અને હજુ પણ હું અમારી સરકાર દિલ્હીમાં બેસશે, નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બનશે ત્યારે એનું બજેટ 1,000 કરોડથી વધારે અમે બજેટ કરશું. અને નરેન્દ્રભાઈ જોડે અમારી મિટિંગથી એમને મને કીધું છે કે સ્પેશિયલ પેકેજ આપવામાં આવશે દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજનો વિકાસ કરવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે, કે જે યુટી માટે એક યુટી માટે પાયલોટ પ્રોજેક્ટ બનાવવામાં આવશે. અમારા પાર્ટીની એક વિચારધારા છે, પાર્ટીની જે અમારા સેન્ટરની જે અમારે નેતાગીરી છે એમને માનનીય રાજનાથસિંહજી એમને અમને બોલાવેલા હતા, અમારા પ્રદેશ અધ્યક્ષ અમારી ઓફિસ બેરા જોડે મિટિંગ કરવામાં આવી હતી, એમને કીધું જે જેટલા પણ યુટીસ છે એમના માટે પાયલોટ પ્રોજેક્ટ બનાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે 2009માં બેઠક હાંસલ કર્યા બાદ કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા વિવિધ વિકાસ કાર્યો મુદ્દે વાંધાઓ અને અડચણો ઊભી કરવામાં આવી હોવાનું જણાવીને તેમણે કોંગ્રેસની બેવડી નીતિની ઝાટકણી કાઢી હતી. સરકારી અધિકારીઓએ પણ પૂરતો સહકાર આપ્યો ન હોવાનું તેમણે જણાવ્યું હતું, જેના કારણે આજે પ્રદેશના વિકાસ માટે તેઓએ આંદોલન પણ કર્યું હતું. ભાજપ હેઠળ વિકાસ થશે તો પ્રજાનો ભાજપને સમર્થન મળશે તેવી હેઠળ કોંગ્રેસે આડોળાઈ કરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. યોજનાઓ, શિક્ષણ સહિત અનેક ક્ષેત્રની પરવાનગી માટે અનેક કાવાદાવો કેન્દ્ર સરકારે રમી હોવાનું તેવી કેફિયત નટુભાઈએ રજૂ કરી હતી. ઘણું બધું આડો કરવામાં આવ્યું, કોલેજનું કામ અટકાવેલું હતું અમારું. આર્ટ સાયન્સની કોલેજની પરમિશન અમે લાવ્યા હતા ત્યારે અહીંયા એક એડમિનિસ્ટ્રેટર હતા, એ એડમિનિસ્ટ્રેટર એમણે અટકાવવામાં આવ્યું. અમારે એક ધારણા પ્રદર્શન આંદોલન કરવામાં આવ્યું સચિવાલયની સામે, પૂરી દાદરા નગરહવેલીની જનતા સચિવાલયની સામે જઈને ઊભી થઈ ગઈ. ત્યારે એમણે પ્રેશરમાં આવીને ફાઇલને અપ્રુવલ આપવામાં આવ્યું, કારણ કે એમની ઈચ્છા નહીં હતી કે જો કોલેજ અહીંયા ચાલુ થાય તો બીજેપીનું માહોલ વધી જશે. એટલે કોંગ્રેસ પાર્ટીએ ઘણા બધા કામો અટકાવવાની કોશિશ કરી. અમે એક સંજીવની વીમા યોજનામાં પણ અમારું લેટ કરાવ્યું, જે 1 લાખ રૂપિયા જે પણ અહીંયા ગરીબ સમાજ હોય એમને 1 લાખ રૂપિયાથી ઓછી ઇન્કમ હોય એમને 2 લાખ રૂપિયા સુધી વીમા યોજના કે જેને હેલ્થ સુવિધા મેડિકલ સ્કીમ મળી શકે એ અમે લાગુ કરી, એમાં પણ રૂકાવટ કરવાની કોશિશ કરી. અહીંયા જે કેન્દ્રના જે મિનિસ્ટર છે, જે હોમ મિનિસ્ટર, સ્ટેટ મિનિસ્ટર, લોકો ઘણી વખત આવીને જે એના અધિકારી છે એ લોકોને કહે કે ભાઈ આપણો કોંગ્રેસ પાર્ટી કો મદદ કરો, તો અધિકારી લોકો જોડે અમારે અમારી સાથે જનતા છે, જનતાના માધ્યમથી અને જનતાની તાકાત બહુ સર્વોપરી છે ને પાર્લામેન્ટ બધાથી ઊંચું છે અને અમે પાર્લામેન્ટમાં હતા. અમે પાર્લામેન્ટમાં ઘણી વખત, હું ફાઇનાન્સની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ હતો, એના લીધે મને ઘણો બધો ફાયદો થયો. હોમ મિનિસ્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીમાં હતો, એટલે જે કામો અમે અધિકારી જોડે મળીને જે કામો કર્યા એ વિકાસના કામો જે આદિવાસી સમાજ માટે, કોઈ પણ અહીંયા આજ દિન સુધી તમે આખા દાદરા નગરમાં કોઈ પણ ગામમાં જઈને તમે પૂછી શકો કે વિકાસ ક્યારે થયો, ક્યારે પહેલાં શું હતું ને હમણાં શું છે. અગાઉના એમપી દ્વારા મળતા કેન્દ્રના વિકાસ ફાળોનો દુરુપયોગ થવાનો આરોપ કરી નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે 2009 પહેલાં વિકાસ ફાળા હેઠળની યોજનાઓ માત્ર કાગળ પર જ જોવા મળી હતી, લોકોની સમસ્યાઓનું નિરાકરણ તે સમયમાં થયું ન હતું. ખેડૂતો માટે આપવામાં આવેલી સહાયને પણ આ કોંગ્રેસીઓ વેચીને ખાઈ ગયા હોવાનો આરોપ નટુભાઈએ લગાવ્યો હતો. જે પેપર પર વિકાસ કરવામાં આવ્યો 2009 પહેલાં, પેપર પર વિકાસ થયો, સ્થળ પર નથી, એવા તો ઘણા બધા કૌભાંડો પણ કરવામાં આવ્યા કે જે સ્ટ્રીટ લાઇટ જગા પર સ્ટ્રીટ લાઇટ બોલે છે, પેપર પર બોલે છે, જગા પર જઈને જોઈ તો નથી. સીવીસીમાં મેં કમ્પ્લેન કરી, સીવીસી આવીને ઇન્કવાયરી કરી અને 4-5 ઓફિસર લોકોને સસ્પેન્ડ કરવા માટે સીવીસીનું ડાયરેક્શન છે. અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે એના કારણે એ બધી ઇન્કવાયરી પણ ઘણી પેન્ડિંગ છે કે જે ગરીબના પૈસા ખોટા વેડફાઈ ગયા. જેમ કે સુગર ફેક્ટરી દાદરા નગર હવેલીમાં, એમાં સરકારે 18 કરોડનું કે એવું કંઈ ફંડ સરકારે આપેલું છે, 4 કરોડ રૂપિયા લોન લીધેલી છે, એ બધા પૈસા ખાલી ત્યાં એક બંગાર મશીન મૂકી અને બધા પૈસા કોંગ્રેસ પાર્ટીના લોકો જે એક્સ એમપી એ બધા ભેગા થઈને પૈસા ખાઈ ગયા અને ખેડૂતો લોકો બરબાદ થઈ ગયા. એટલે એ વાત તો તમે ઘણી બધી સ્કીમ થી જ નહીં, પેપર પર જ છે,
કે જે તમે વિચાર કરો કે દાદરા નગર હવેલીમાં કે જે બજેટ આવતું હતું કે લોકોને આજ દિન સુધી આ પણ નહીં ખબર હતી કે એમપીલાડના પૈસા આવે. હવે પ્રદેશમાં હું એમપી બને ત્યારે લોકોને ખબર પડે કે એમપીલાડના પૈસા પણ આવે છે. એ પૈસા કાંઈ ઉપયોગ પણ નથી, કોઈ ઠેકાણા નહીં. એટલે લોકોને અમે તો કામ કર્યા છે એટલે અમને આશા છે કે લોકોને આ વખતે જે 5 પંચાયતમાં લોકોએ બતાવી દીધું કે 5 પંચાયતની અંદર ઇલેક્શન કરવામાં આવ્યા બાય, તેમાં લોકોએ સ્વયંભૂ બહાર નીકળીને જે મતો આપ્યા છે એમાં અમે એ સાફ થઈ જાય કે જ્યારે 5 પંચાયતનું ઇલેક્શન થાય અને ભારતીય જનતા પાર્ટી 5000 મતથી આગળ છે તો આવનારું ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતીને. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આ વિસ્તારમાં અન્ય પક્ષોનું પણ સમીકરણ ચૂંટણી પરિણામ ઉપર અસર કરતું હોય છે અને હવે આ બંને પક્ષોના વિરોધમાં આમ આદમી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર ચૂંટણીમાં ઊભો રાખવાની હોય ભાજપની જીત સામે પડકારો ઊભા થાય તેવી સ્થિતિ વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. જે મુદ્દાને નટુભાઈ પટેલે નકારી હતી અને આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોમાં કોઈ માન ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અહીંયા આમ આદમી પાર્ટીનું જરા પણ ઇફેક્ટ નથી ને આમ આદમી પાર્ટી અહીંયા કોઈ એવો માણસ નથી કે જે પ્રભુત્વ ધરાવે છે. અહીંયા લોકો નરેન્દ્રભાઈને માને છે, લોકો ભારતીય જનતા પાર્ટીને માને છે અને જે આમ આદમી પાર્ટી અહીંયા જરા પણ તમે અહીંયાના જે કાર્યકર્તા છે એમના પોતાના ઠેકાણા નથી કે જેમણે કોઈ દિવસ કોઈનું કામ નથી કર્યું. જે એમનો જે આમ આદમી પાર્ટીના જે નેતા છે એ પોતે જ્યારે ચીફ મિનિસ્ટર બન્યા જ્યારે લોકોનું કામ કરવાનું આવ્યું ત્યારે પોતે રોડ પર જઈને બેસી ગયા. એમણે કામ કરીને બતાવવા જોઈતું હતું, લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે કે જેમનું જે ઝાડું 15-20 દિવસ ચાલે તેવી પાર્ટી પણ 15-20 દિવસ માટે જ છે. આ ખાલી 30 એપ્રિલ પછી આમ આદમી પાર્ટી કે બીજી ફાલતુ પાર્ટી અહીંયા કોઈ છે. દાદરા નગર હવેલીનો વિસ્તાર એટલે ઉદ્યોગોનો પણ વિસ્તાર કહેવામાં આવે છે ત્યારે અગાઉના સમયમાં આ ઉદ્યોગોને કેન્દ્ર સરકાર દ્વારા કનડતી નીતિઓને દૂર કરી તેમના સમતલ વિકાસ માટે પણ ભાજપે ઘણું કામ કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. એક ખાસ યોજના સાથે તેમની રજૂઆતો નિકાલ કરવામાં આવવાની સાથે વીજળી સહિતના પ્રશ્નો આજે હલ કરવામાં આવી રહ્યા છે. ઉદ્યોગો વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અમારા જે મોટા મોટા ઉદ્યોગ છે નાના ઉદ્યોગો છે એમના માટે જે સુવિધા સરકારના કામ સહેલાઈથી થાય તેના માટે અમે સમય સુધીની સેવા કે જે 15 દિવસમાં આ કામ થઈ જવા જોઈએ, કોઈ પણ એપ્લિકેશન એને જમીન કરવાની તે પણ 15 દિવસમાં થવા જોઈએ, 30 દિવસમાં થવા જોઈએ, સમય સુધીની સેવા લાગુ કરવામાં આવી. અને જે ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ માટે પણ અમે અહીંયા પાવર જે અમને સબસિડાઇઝ પાવર જે મળે છે એ સરકારે અમારી જોડે બહુ મોટી અન્યાય કરી. ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી એમણે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ગયેલા હતા એમણે ભાષણમાં કીધું કે પાવર હમ જમ્મુ કાશ્મીર કો દે રહે, તમારે અહીંયાથી 50 મેગાવોટ પાવર તરત જ કપાઈ ગયો હતો અને તેના માટે પણ લડાઈ કરી અને થોડો પાવર અમને મળ્યો છે. કે જે દાદરા નગર હવેલીને ડેવલપમેન્ટ જે થવા માટે સરકારનો જે અમને સપોર્ટ મળવા જોઈએ એ નથી મળ્યા, એના કારણે ઉદ્યોગોને જે ઉદ્યોગ જે છે એમને અહીંયાના જે અમારું જે યુટી એડમિનિસ્ટ્રેશન એમના તરફથી જે પણ મદદ જોઈએ અમે કરી જ છે, પણ સેન્ટરની જે મદદ આવે જે એમને જે સ્કીમમાં જે આપે જે બેનિફિટ આપવામાં આવે એ સેન્ટરનું હોય કે જેમને સેલ ટેક્સ બેનિફિટ આપવામાં આવે, વેટ બેનિફિટ આપવામાં આવે કે જે ઇન્કમ ટેક્સ બેનિફિટ જે 10 વર્ષ 5 વર્ષ હતું એ પૂરું થઈ ગયું છે એ સેન્ટરની સ્કીમ કહેવાય. એટલે સેન્ટરની સ્કીમમાં સેન્ટરના હાથમાં હોય, બાકી એને ઉટી એડમિનિસ્ટ્રેશનના હાથમાં જે પણ હશે એ બધા જ કામો અમે એમને સપોર્ટમાં કરાવ્યા. શિક્ષણ તેમજ આરોગ્ય બાબતે ખાસ યોજનાઓ તૈયાર કરીને વિસ્તારના લોકોને ઉત્તમ સુવિધા આપવામાં આવી રહી હોવાનું નટુભાઈ પટેલે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના મધ્યાહન ભોજનથી લઈ આરોગ્ય માટે નમૂનારૂપ હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી રહી છે. એજ્યુકેશન અહીંયા જે ગામે ગામ સારી સ્કૂલો બનાવવામાં આવી ને જે બાળકો માટે મિડ ડે મીલમાં સારું ખાવાનું મળે, સારું ફ્રૂટ મળે, એના પર ધ્યાન આપવામાં આવ્યા છે, સારા કપડાં મળે કે જે આ દુનિયામાં હમણાં માણસને બે ચીજની બહુ જરૂરી છે, એક એજ્યુકેશન અને હેલ્થ. કે જે હેલ્થ માટે પણ અમે જે હોસ્પિટલ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ જે બનાવવામાં આવી છે, હું કહેવા માગું વલસાડથી લઈને વિરાર સુધી આવી ગઈ હોસ્પિટલ હશે ને આવી આધુનિક હોસ્પિટલ કે જે 300 બેડની હોસ્પિટલ હમણાં ચાલુ છે અને જે
હમણાં ખાનવેલમાં પણ અમારી 5 પંચાયતની વચ્ચે ખાનવેલ આવે સેન્ટર, ખાનવેલમાં પણ 150 બેડની હોસ્પિટલ જલ્દીમાં જલ્દી બનાવવામાં આવશે. એટલે અમે હેલ્થ માટે પણ ગામે ગામ 108 એક એક પંચાયતમાં મૂકવામાં આવેલી છે, 108 અને પીએસી, બધા જ પીએસી પર એક એક ડૉક્ટર્સ. એમણે કોઈપણ ગામમાં માણસ બીમાર પડે તેમણે સેલવાસ સુધી નહીં આવવું પડે, 108 પર ફોન કરે એટલે ડૉક્ટર પણ જાય. અહીંયા એક નવી સિસ્ટમ છે, એ 108 તરત પેશન્ટને લાવીને ડૉક્ટર ત્યાં હોય છે, એ ડૉક્ટર પણ સાથે સેલવાસ આવે, કે જે સારું હેલ્થ પર અમે અહીંયા સારું કામ કર્યું. ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ફાળવણી મુદ્દે વરિષ્ઠ નેતાઓની અવગણના થઈ રહી હોવાની વાત અંગે નટુભાઈ પટેલે જવાબ આપવાનું ટાળ્યું હતું અને સાથે સાથે પક્ષમાં કોઈ અસંતોષનું વાતાવરણ ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મેં તો બહુ એકદમ નાનલો નેતા છું, મારા જે સિનિયર અને રાષ્ટ્રીય નેતા એ લોકો જે નિર્ણય લે એ સર્વોપરી છે, એટલે આમાં કોઈ હું જવાબ આપી શકું તેમ નથી. એવું નથી, અહીંયા એક પાર્ટી એક સાથે છે, બધા નેતા એક સાથે છે, કોઈ પણ દિવસ બે ભાગ નથી. એ તો ઘર બી હોય, એક નાનું પરિવાર હોય, તેમાં બી ઝઘડા આમ તેમ થાય, એ તો થોડું ઘણું મનદુખ થાય તો એમાં કંઈ એવું ઝઘડા નથી. નારાજગીનો માહોલ તો ભાજપમાં જોવા મળી જ રહ્યો છે, જેમાં વલસાડની બેઠક પર ડૉક્ટર કેસી પટેલને ફાળવી દેતા જૂના અગ્રણી નેતાએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને ઉમેદવાર યથાવત રાખવામાં આવશે તો પક્ષના પ્રચારની કામગીરીથી દૂર રહેવાની પણ તેમણે ચીમકી આપી છે. જે મુદ્દે નટુભાઈએ એક ઘરમાં પણ મતભેદ થતા હોય પરંતુ નારાજ થયેલા આગેવાન ચોક્કસથી પક્ષ માટે કામ કરશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. કાનજીભાઈ અમારી સાથે જ છે, ભારતીય જનતા પાર્ટીનું જ પ્રચાર કરશે અને કાનજીભાઈ બહુ સારા વ્યક્તિ છે અને રહેશે, થોડું ઘણું મંદુક હશે એ તો કોઈ એવું સમસ્યા નથી. દેશના વડાપ્રધાન પદે લોકો નરેન્દ્ર મોદીને જોવા ઈચ્છતા હોવાની જણાવી રાહુલ ગાંધી સહિત કેન્દ્ર સરકારની નટુભાઈએ ઝાટકણી કાઢી હતી, જેમાં યુપીએ સરકારના કાર્યકાળમાં થયેલા કૌભાંડો અને એ કૌભાંડો પર ધાક પીછોડા અંગે પણ નટુભાઈએ પ્રહાર કર્યા હતા. જ્યારે સરકાર સીબીઆઈનો ભરપૂર ગેરફાયદો ઉઠાવી વિરોધ પક્ષ સહિત લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતી હોવાનો આરોપ પણ તેમણે મૂક્યો હતો. હું તો નથી માનતો, રાહુલ ગાંધીની કેપેસિટી પણ નથી, કે જે એમની લોકચાહના બિલકુલ નથી, જે નરેન્દ્રભાઈની જે લોકપ્રિયતા છે, તમે લોકોને ટીવી પર નરેન્દ્રભાઈનું ભાષણ આવતું હોય, નરેન્દ્રભાઈ આવતા હોય તો લોકો ધ્યાનથી જોઈશે. રાહુલ ગાંધીને કોઈ લોકો ગણતા નથી, ને રાહુલ ગાંધીની સરકાર હતી, કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી, લોકો માટે શું આપ્યું લોકો આટલું તો જોઈશે કે લોકોને શું આપ્યું અને લોકો કેમ એ લોકોને એ કરી શકે કે જે 2G ગોટાલા, કોલ કૌભાંડ, કે જે કેટલી બધી સ્કીમો બનાવવામાં આવી, બધા પૈસા એ લોકોના ખિસ્સામાં ગયા છે, કે જે કોંગ્રેસની સરકાર કે જે ગરીબ લોકોને કોઈ પણ ભલો નહીં કર્યું અને જે એ લોકોએ ખાલી સીબીઆઈનો દુરુપયોગમાં એ લોકોનો નંબર 1 આવે કોંગ્રેસ પાર્ટીનો, કોઈ પણ માણસ કોઈ પણ કંઈ પણ થાય એટલે સીબીઆઈનો ઉપયોગ કરવાનો. એટલે કોંગ્રેસ પાર્ટી જે દિવસે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બનશે તે દિવસે કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધી, સોનિયા ગાંધી દેશ છોડીને ભાગી જશે. આટલા બધા કૌભાંડ થયેલા છે અને જેલની અંદર બધા મોટા મોટા એસી લગાવવા પડશે. વર્ષોથી કોંગ્રેસની બેઠક ગણાતી આ બેઠક પર ભાજપે ઐતિહાસિક જીત 2009માં હાંસલ કરી. સાંસદ નટુભાઈ પટેલે 5 વર્ષમાં વિસ્તારમાં અનેક યોજનાઓ અને કામગીરી કરી હોવાનું ત્યાંની પ્રજા જણાવી રહી છે, પરંતુ સામી તરફ મજબૂત અને કદાવર નેતા મોહન ડેલકર આ વખતની ચૂંટણીમાં મતોના રાજકારણના સમીકરણને બરાબર ભાપી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણીમાં ઊભા થનારા અન્ય પક્ષો ભાજપના ઘણા મતોનું વિભાજન કરી જાય તેવી સ્થિતિ છે, પરંતુ 5 વર્ષમાં વિસ્તારમાં થયેલા કામો તેમજ મોદી ફેક્ટર અસર કરશે તેમ અહીંના ભાજપ સમર્થકો માની રહ્યા છે, પરંતુ આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસની કાટેકી ટક્કર થનારી છે અને ખરા અર્થમાં આ બેઠકની ચૂંટણી બંને પક્ષો માટે આબરૂની જંગ બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. લોકસભાની ચૂંટણીમાં
એક એક મત કરશે રાજકીય પક્ષોનો હિસાબ. ત્યાં ફરી રાજનેતાના વાયદાનો જામશે તાઇફોડ. સમસ્યાઓથી ઘેરાયેલી પ્રજા લેશે નેતાઓની કામગીરીનો હિસાબ. આક્ષેપ પ્રતિ આક્ષેપોની રમતમાં કોણ પડશે ઉગાડા અને કોણ મારશે મેદાન આ ચૂંટણી જંગમાં. લોકસભા ચૂંટણીની તમામ ખબરો માટે જોતા રહો S9 ન્યૂઝ.